આપણે આ વિડિયોમાં રાસાયણિક પ્રક્રિયા એટલે કે કેમિકલ રિએક્શન વિશે વાત કરીશું. રાસાયણિક પ્રક્રિયાઓ વિના તમારું અથવા મારું અસ્તિત્વ ન હોઈ શકે. તમારા શરીરમાં દરેક સેકન્ડે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે. રાસાયણિક પ્રક્રિયાઓ વિના બ્રહ્માંડનું પણ અસ્તિત્વ નથી. તો આ રાસાયણિક પ્રક્રિયાઓ શું છે? તે અણુ અથવા પરમાણુ વચ્ચે કોઈ પણ સમયે બંધ વડે જોડાણ અથવા તૂટે છે. અહીં આ ખૂબ જ પ્રચલિત મૂળભૂત રાસાયણિક સમીકરણ છે. જો આ રાસાયણિક પ્રક્રિયા ન થાત તો આપણને પાણી ન મળત. હવે આ શું દર્શાવે છે તે સમજીએ. અહીં ડાબી બાજુ આ પ્રક્રિયકો છે, અહીં આ પ્રક્રિયકો છે. આ અણુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. આ એરો પછી આપણને નિપજ મળે. અહીં આપણી પાસે નિપજ છે. હવે પ્રક્રિયકો કયા છે? હાઇડ્રોજન અણુ અને ઓક્સિજન અણુ. શા માટે મેં અહીં હાઇડ્રોજન અણુ કહ્યું? કારણ કે હાઇડ્રોજન તે સ્વરૂપે મળે છે. તે બે હાઇડ્રોજન પરમાણુ વડે બને છે. એક અને બે હાઇડ્રોજન પરમાણુ તમે જોઈ શકો. આ રાસાયણિક પ્રક્રિયા થવા માટે હાઇડ્રોજનના અણુને બદલે બે હાઇડ્રોજનના અણુ અને એક ઓક્સિજનનો અણુ જોઈએ. હાઇડ્રોજનનો અણુ એ બે પરમાણુનો બનેલો છે અને આપણી પાસે આવા બે અણુ છે. તેથી આપણે અહીં H2 ની આગળ બે લખ્યા છે. અહીં આ સબસ્ક્રિપ્ટ દર્શાવે છે કે તેમાં બે હાઇડ્રોજનના પરમાણુ છે અને અહીં આ સફેદ બે દર્શાવે છે કે આ રાસાયણિક પ્રક્રિયા થવા માટે બે અણુની જરૂર છે. હવે ઓક્સિજનનો અણુ બે ઓક્સિજનના પરમાણુથી બનેલો છે. એક, બે. આ પ્રક્રિયા થવા માટે આપણને થોડી ઊર્જાની જરૂર પડે. ઓક્સિજન અને હાઇડ્રોજનના અણુ ઘણા પ્રક્રિયાશીલ છે, જેનો ઉપયોગ રોકેટમાં બળતણ તરીકે થઈ શકે. આપણને અહીં પાણીના બે અણુ મળે છે. અહીં આપણે કોઈ પરમાણુને બનાવતા અથવા અલગ નથી કરતા. અહીં આ એક ઓક્સિજન છે, જે અહીં છે તે ઓક્સિજનના અણુનો ભાગ છે, અને આ બીજો ઓક્સિજન છે, તે પણ ઓક્સિજનના અણુનો ભાગ છે. હવે અહીં એક, બે, ત્રણ, ચાર હાઇડ્રોજન છે. તેવી જ રીતે અહીં એક, બે, ત્રણ, ચાર હાઇડ્રોજન છે. આપણે અહીં અમુક ઊર્જા આપવી પડે છે. આપણે આ પ્રક્રિયા થવા માટે અમુક ઊર્જા આપીશું અને પછી ઘણી બધી ઊર્જા ઉત્પન્ન થશે. અહીં ઘણી બધી ઊર્જા ઉત્પન્ન થશે. હવે આ પ્રક્રિયા કઈ રીતે થતી હશે? શું અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરવાનું જાણે છે? અહીં આ બધા જ અણુઓ તેમની આસપાસ ઉછળતા હોય છે અને તેમની પાસે ઊર્જા હોય છે. જ્યારે આપણે તેમને ઊર્જા આપીએ ત્યારે તેઓ પોતાની જગ્યાની આસપાસ ખૂબ જોરથી ઉછળશે. તે વિવિધ રીતે એકબીજાની સાથે અથડાશે, માટે તે જૂના બંધને તોડીને નવા બંધ બનાવશે. જ્યારે તમે આ પ્રકારના સમીકરણો જીવવિજ્ઞાન અથવા રસાયણ વિજ્ઞાનમાં જુઓ છો ત્યારે તે ખૂબ જ ચોખ્ખા અને વ્યવસ્થિત ગોઠવાયેલા જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તે આસપાસ અથડાતા હોય છે. અહીં ઊર્જા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેટલી વધુ ઊર્જા આપશો તેટલા તેઓ વધુ અથડાશે. તેઓ એકબીજા સાથે વધુ પ્રક્રિયા કરશે. જેટલા વધુ અહીં પ્રક્રિયકો મૂકો તેટલા જ તેઓ એકબીજા સાથે અથડાશે અને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. હવે તમે કદાચ આ રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં સમજ્યા હશો. અહીં પાણીના બે અણુ છે. તે બે અથવા વધારે તત્વોનું બનેલું છે, માટે આપણે તેને સંયોજન કહી શકીએ. આપણે અહીં પાણીને પાણીનો અણુ અથવા સંયોજન કહી શકીએ. આ હાઇડ્રોજનના અણુને સંયોજન ન કહી શકાય. તેવી જ રીતે અહીં આ ઓક્સિજનનો અણુ છે, પરંતુ તેને સંયોજન ન કહી શકાય. હવે તે કેટલી ઊર્જા ઉત્પન્ન કરશે તેના માટે આપણે એક ચિત્ર જોઈએ. અહીં આ સ્પેસ શટલ છે અને અહીં આ ભાગ એ મોટી ટાંકી છે. આ ટાંકીમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રવાહી ભરેલું છે. પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે તે બંનેને થોડા પ્રમાણમાં ઊર્જા આપવી પડે છે, જેથી તેમની વચ્ચે પ્રક્રિયા થશે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થશે, એટલે કે આ સ્પેસ શટલને વેગ મળશે. અહીં આ રાસાયણિક પ્રક્રિયા પાણી માટે થઈ રહી છે. તે બીજી રીતે પણ મળી શકે, પરંતુ તે ઘણું કઠિન છે. સામાન્ય રીતે આ પ્રક્રિયાને આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા કહી શકીએ. આ પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહી શકાય. તેને અહીં બીજી રીતે થવા માટે ઘણી બધી ઊર્જાની જરૂર પડે. જો તેને બીજી રીતે કરવું હોય તો ઇલેક્ટ્રોલિસિસ કરવું પડે. અહીં આ એરો એક જ દિશામાં છે, જે દર્શાવે છે કે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી.
તો પ્રતિવર્તી પ્રક્રિયા કેવી હોય? અહીં મારી પાસે પ્રતિવર્તી પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. અહીં આ બાયકાર્બોનેટ આયન છે. આયન શબ્દ કોઈપણ પરમાણુ અથવા અણુ અસમાન પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન ધરાવતો હોય ત્યારે વપરાય છે, તેથી તેના પર કુલ વીજભાર મળે. તેથી અહીં આ આયન છે અને અહીં આ હાઇડ્રોજન આયન છે અને અહીં તે બંને વીજભારિત છે. એક ધન વીજભારિત છે અને એક ઋણ વીજભારિત છે. અહીં આ બંને આયન છે. બાયકાર્બોનેટ આયન કંઈક આ રીતે દેખાય છે અને હાઇડ્રોજન આયન કંઈક આ રીતે દેખાય છે. હાઇડ્રોજન આયન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેટલાક લોકો તેને પ્રોટોન પણ કહે છે. આ સંતુલિત સમીકરણ છે. આ તટસ્થ સમીકરણ છે. તે કાર્બનિક એસિડ બનાવે છે. અહીં આ હાઇડ્રોજન આયન અહીં એક ઓક્સિજન સાથે જોડાય છે. અહીં આ તટસ્થ પ્રક્રિયા છે કારણ કે તે બંને દિશામાં થાય છે. જો તમે વધુ પ્રક્રિયકો ઉમેરો તો વધુ નિપજ મળે અને પછી તે આ દિશામાં જાય. વાસ્તવમાં આ બંને વચ્ચેની પ્રક્રિયા સતત થતી રહે છે અને જુદા જુદા પ્રતિવર્તી પ્રક્રિયકો એક અથવા બીજી બાજુ હોઈ શકે. જો આપણે એક બાજુ વધુ પ્રક્રિયક લઈએ તો બીજી બાજુ વધારે નિપજ મળે કારણ કે તેઓ અહીં વધારે પ્રક્રિયા કરશે. તેવી જ રીતે જો આપણે અહીં વધુ પ્રક્રિયક લઈએ તો અહીં આ બાજુ તેટલું જ મળશે કારણ કે તેઓ વધારે પ્રક્રિયા કરે. અહીં આ કાર્બનિક એસિડ પર્યાવરણમાં જૈવિક ક્રિયામાં ખૂબ અગત્યનો અણુ છે. આપણે તેને સંયોજન કહી શકીએ કારણ કે તે બે અથવા વધારે તત્વથી બનેલો છે. જ્યારે આપણી પાસે કાર્બોનેટ વાળું કોઈ ડ્રિંક હોય તેમાં કાર્બનિક એસિડ રહેલો હોય છે. તે કાર્બન ડાયોક્સાઇડ સાથે છૂટો પડે છે. કાર્બન ડાયોક્સાઇડ આપણને પરપોટા સ્વરૂપે જોવા મળે છે. કાર્બનિક એસિડ એ આપણા રક્ત પ્રવાહમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. કાર્બનિક એસિડ મહાસાગરમાં રહેલો છે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવે છે. આમ જ્યારે તમે જીવવિજ્ઞાનને અનુલક્ષીને રસાયણ વિજ્ઞાન ભણશો તો તે તમારા શરીર અને પર્યાવરણને અસર કરશે.